આ ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કોરોનાને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. ચીનમાં કોરોના બ્લાસ્ટ થતા જ ગુજરાતમાં પણ ચિંતા વધી છે. આપને જણાવી દઈએ કે કોરોના બ્લાસ્ટને લઈને ગુજરાતમાં પણ ચિંતા વધી છે. તો ચીનમાં ફરી એક વખત કોરોનાએ કહેર મચાવ્યો છે, ત્યારે ચીનમાં કોરોના બ્લાસ્ટ થતા ગુજરાતમાં પણ ચિંતા વધી છે. તો અંગે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા અમારી સાથે જોડાઈ ચુક્યા છે, હર્ષલ ખંડેરિયા. જે હર્ષલ, જણાવશો કે ચીનમાં ફરી એક વખત કોરોનાએ કહેર મચાવ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ ચિંતા વધી છે, ત્યારે શું છે સમગ્ર માહિતી? જી ચોક્કસથી, એના વાત કરવામાં આવે તો ચીનમાં કોરોનાનો બ્લાસ્ટ બાદ ગુજરાતમાં પણ ચિંતામાં વધારો થયો છે. વડોદરામાં ઓમિક્રોન વેરિયન્ટનો નવો કેસ વડોદરામાં નોંધાઈ ચુક્યો છે. વડોદરામાં ઓમિક્રોન વેરિયન્ટ BF7 નો નવો કેસ નોંધાયો છે. એક અઠવાડિયા પહેલા અમેરિકાથી આવેલા દર્દીને પોઝિટિવ થયા છે. જીનોમ સિક્વન્સ ઓમિક્રોન વેરિયન્ટ BF7 હોવાનું સામે આવ્યું છે. જી જે ચીનમાં વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને જે કેન્દ્ર સરકાર છે અને રાજ્ય સરકારે પણ સાવચેત બની છે, ત્યારે આરોગ્ય મંત્રી દ્વારા પણ અનેક પગલાં લેવામાં આવ્યા છે, તેને લઈને આપનું શું કહેવું છે? જી ચોક્કસથી, એના વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર જે સાવચેતીના પગલાં પણ લેવામાં આવી છે, તેમજ આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ જાહેરાત કરી દેવામાં આવી છે કે જેમ કોરોના વખતે આપણે જે પગલાં લીધા હતા, એટલે કે સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્કનું પાલન કરવાનું કીધું હતું, તે ફરીવાર અમલમાં આવે તેવું પણ જણાઈ રહ્યું છે. જી જી સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે અત્યારે કોરોના મામલે રાજ્ય સરકાર પણ એલર્ટ બની છે, તો ચીનમાં વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પણ સાવચેત બની છે, ત્યારે જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે, કહી શકાય કે વડોદરામાં પણ ઓમિક્રોન વેરિયન્ટ BF7 નો કેસ નોંધાયો છે. ત્યારે વડોદરામાં ઓમિક્રોન વેરિયન્ટ નો નવો કેસ સામે આવ્યો છે. અમેરિકાથી આવેલ દર્દી એક અઠવાડિયા બાદ પોઝિટિવ થયા છે. તો જીનોમ સિક્વન્સમાં ઓમિક્રોન વેરિયન્ટ BF7 હોવાનું સામે આવ્યું છે. ચીનમાં કોરોના કહેર મચતા જ ગુજરાત સરકાર પણ એલર્ટ બની છે, ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠક જે યોજાઈ હતી, જેમાં રાજ્યમાં COVID-19ની સ્થિતિ બાબતે ચર્ચા જે કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યમાં ઓક્સિજન, દવા, કોવિડ કેર સેન્ટર, રસીકરણ જેવી સુવિધા બાબતે પણ રિવ્યુ કરવામાં આવ્યા છે. તો શહેરી વિસ્તાર અને જિલ્લામાં આરોગ્ય માટેની સગવડ ને લઈને પણ સરકાર તંત્ર એલર્ટ થઈ ગયું છે. તો ચીનમાં કોરોનાએ ફરી ઉપાડો લીધો છે, તો હવે પછીના 3 મહિના વિશ્વ માટે ખતરનાક સાબિત થઈ શકે છે એવી ચેતવણી નિષ્ણાંતો આપી રહ્યા છે. તો લોકોમાં ફરી ભય પેદા થઈ શકે છે. ભારત સરકાર પણ કોરોનાને પગલે એલર્ટ બની ગઈ છે. ફરી ઉપાડો લીધો છે, તો હવે પછીના 3 મહિના વિશ્વ માટે ખતરનાક સાબિત થઈ શકે છે એવી ચેતવણી નિષ્ણાંતો આપી રહ્યા છે. તો લોકોમાં ફરી ભય પેદા થઈ શકે છે. ભારત સરકાર પણ કોરોનાને પગલે એલર્ટ બની ગઈ છે.